ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપીપળા ખાતે નશાબંધી વિભાગ અને ગરીબ ઉન્મૂલન ફાઉન્ડેશન નવી દિલ્હી તથા જીએમડીસી દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત નશા છોડો જીવન બચાવનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજપારડીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વ્યસનથી કેટલું નુકસાન થાય છે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે નશાબંધી અભિયાન અંગે લોકોને જાગૃત કરનાર એવા કાર્યકર્તાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુક્તિનો કાર્યક્રમ આયોજન કરવા માટે અવેરનેસ પ્રોગ્રામ આયોજન કરવા માટે કામ સોંપેલું. તેમાં એ લોકોએ 12 ગામને આમોદ ગ્રુપ ગ્રામ પંચાયત, આમલજર ગ્રુપ ગ્રામ પંચાયત અને માલજીપુરા ગ્રુપ ગ્રામ પંચાયત નયમ કરીને 12 ગામડાઓને કવર કરેલા છે અને એમાંથી 670 જેટલા લોકોને એ લોકોએ 1-to-1 પર્સનલી કોન્ટેક કરેલો છે. તેમાંથી લગભગ અંદાજે 400 જેટલા લોકોને ડી એડિટ. ગ્રામજનો, ભાઈઓ બહેનો, પહેલાં તો આ જે કાર્યક્રમ રાખ્યો છે એમને ખરેખર ધન્યવાદને રૂપ છે. અમારા પોલીસ જિલ્લા પોલીસવાળા અને પોલીસ પરિવાર તરફથી અભિનંદન છે. આવા કાર્યક્રમો થાય એ ઘણા ઉપયોગી છે. લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યસન એવું નથી કે એમાં દારૂનું એકલું જ વ્યસન, એમાં તમામ પ્રકારના વ્યસન હોય, જુગાર હોય, પછી પાન ગુટખા હોય, કુટેવો હોય, એને એક જાતનું વ્યસન જ કહેતા હોય છે. અને આ બધું મફતમાં મળતું હોય છે એટલે લોકો એને જલ્દી એ કરે છે. હાલમાં જે સારા ઉમદા કામ કરવામાં લોકો એમાં બહુ ભાગ નથી આપતા. એમને એવું લાગે કે ભાઈ આવા કાર્યક્રમમાં શું જવું, પણ જ્યારે જ્યારે એ આપવીથી એ ગામ પર અને સમાજ પર એની અસરો થતી વર્તાય છે ત્યારે ખબર પડે છે કે આ કેટલું ઉપયોગી છે. અને આવા ઉમદા કામ જ્યારે આવો કાર્યક્રમ રાખ્યો એટલે મને આનંદ થયો કે મને આમંત્રણ આપ્યું. આમાં પહેલાં મારે જવું જોઈએ, પણ છતાં આપણે એક વ્યક્તિને સુધારી શકીએ તો 1000 માણસ બરાબર, મારું એવું માનવું છે કે એટલું એમ પુણ્ય ગણાય. વ્યસન મુક્તિથી બધું સાહેબે કહી દીધું, એમાં લગભગ બધી યોજનાઓ અને આ જે નાટક છે એમાં બધું કહી જાય છે કે આને લેવાથી શું થાય છે. આપણને એની કદર નથી. એટલે ખાસ કરીને મારી ઈચ્છા હતી કે આ વિસ્તારમાં આ પ્રસંગને જોઈએ. મારી ટીમ તો આગળ આવીને જોઈ ગઈ અને અમારા જે એમડી હતા એ આવવાના હતા, પણ એને કેવું બહારગામ હૈદરાબાદ જવાનું થવાથી આવી ના શક્યા. એટલે એક પ્રતિનિધિ તરીકે તો નહીં, પણ મને કે પરમાર તમે જરા જઈને હાજરી આપીને જોઈ આવજો અને આપણે એમાંથી શું કરી શકીએ. તો ચોક્કસ આજના બાળકોના નાટક ઉપરથી પણ ઘણી બધી વાતો જાણવા મળી અને એમણે કરેલી કામગીરીમાં લોકો સાથે જે મેં ઇન્ટરેક્શન કર્યું એમાંથી પણ ઘણું બધું જાણ્યું. તો અમે પણ એવું વિચારીએ છીએ કે કદાચ અમારા વિસ્તારમાં આ જ પ્રકારની કોમ્યુનિટીના લોકો વસે છે તો ત્યાં પણ જો કંઈક કરવા જેવું હોય તો આપણે આયોજન સાથે બેસીને વિચારી શકીએ. એટલે ખાસ કરીને આ પ્રસંગે અમને બોલવાની જે તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને સુભાષ કટારે સાહેબને ખાસ ખાસ અભિનંદન. સાથે અન્ય મહાનુભાવો જેમ વસાવા સાહેબે કીધું, માણસો કેટલા આવ્યા એ સફળતાનું માપદંડ નથી, પણ આવ્યા એમાંથી કેટલા વ્યસન મુક્તિની દિશામાં થોડાક આગળ વધી જાય, પોતે ન કરતા હોય તો પાડોશીને પણ સમજાવે તો આ કાર્યક્રમ સફળ થયો ગણાશે.